બ્રેક બાદ આગળ વાત કરીએ તો ગુજરાતભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં બનાસકાંઠાના દાંતા તાલુકામાં 21 ગ્રામ પંચાયતોમાંથી માત્ર 3 ગામની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરાયા હતા અને તે પણ બિનહરીફ જાહેર કરાયા છે. ગુજરાતભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આજે વિધિવત રીતે જાહેર કરાયા હતા, જેમાં બનાસકાંઠાના દાંતા તાલુકામાં પણ 21 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ હતી, જેમાં આજે વિધિવત રીતે જાહેર થયેલા પરિણામોમાં માત્ર 3 ગામની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરાયા હતા અને તે પણ બિનહરીફ જાહેર કરાયા છે, જ્યારે ગંગવા ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી માટે એક પણ ઉમેદવારી ફોર્મ ન ભરાયું હતું અને તે જ રીતે બાકીના 17 ગામોમાં પણ પેટા ચૂંટણી માટે એક પણ ઉમેદવારી ફોર્મ ન ભરાતા ચૂંટણી યોજાઈ શકી ન હતી. જોકે આ બાબતે દાતા ઇન્ચાર્જ મામલતદારના જણાવ્યા મુજબ જે ગામોમાં એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી તેવા ગામોમાં થયેલા નવા સીમાંકનમાં એવી બેઠકો અપાઈ હતી કે જે જાતિના એક પણ વ્યક્તિ તે ગામમાં રહેતો નથી અને તેના જ કારણે તે ગામમાં ફોર્મ ન ભરાયા હતા અને ચૂંટણી યોજાઈ શકી ન હતી. દાતા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના જાહેરનામા મુજબ જે વિધિવત ચૂંટણીઓ યોજવામાં આવેલ અને એ ચૂંટણીના સંદર્ભે આજે વિધિવત પરિણામ જાહેર થયેલ તે પરિણામ મુજબ માખણચંપા સેબલપાણીને સાંડોસી ગામના વોર્ડોની ચૂંટણી બિનહરીફ થયેલ છે અને બાકીના ગામો રહેતા ગંગવા ગામના સરપંચશ્રી અને 17 વોર્ડોની ચૂંટણી નવીન સીમાંકન મુજબ જે તે ગામોમાં જે બેઠક નક્કી થયેલ તે બેઠકના જાતિના ઉમેદવારો મળેલ ન હોવાથી ફોર્મ ભરાયેલા નથી અને પેટા ચૂંટણી થઈ શકેલ નથી. કલ્પેશ ગઢવી સાથે CN24 ન્યૂઝ બનાસકાંઠા.